पचामा पूज्य सातवीजी महाराजे मांगलिक फरमावी अनुकंपा केन्द्र शुरू कर्यू। खास करीने पांच प्रकारना दाननो महिमा सातवीजी महाराजे वर्णव्यो। सने 2001 ની સાલમાં 26મી જાન્યુઆરી 2001માં ભૂકંપમાં દિવંગત થયેલ તમામ આત્માઓના આત્મશ્રેયાર્થે શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા આજરોજ ગુરુવારના દિવસે પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબના માંગલિક સંભળાવી અનુકંપા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। આ અનુકંપા કેન્દ્ર શરૂ કરવાની સાથે જ ભચાઉના અનુકંપા કેન્દ્રના અરવિંદભાઈ મહેતા, અશોકભાઈ વોરા, તુષાર કુબડિયા, જયેન્દ્રભાઈ શાહ, નિલેશ મહેતા, ચેતન ગાંધી, ગૌતમ શાહ, તીર્થ મહેતા, વીર મોરબિયા, કાવ્ય પણસાણી સહિતના અનુકંપા કેન્દ્રના સૌ મિત્રો કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। તેમની હાથ ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ દ્વારા માંગલિક ફરમાવી અને અનુકંપા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને દિવંગત થયેલા તમામ આત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી વાત આમતક ટીવી સાથેની વાતચીતમાં જયેન્દ્ર શાહે આપી હતી। પેલું પગથિયું કયું છે? તમારે આગળ આગળ વધવું છે તો પહેલું પગથિયું દાન ધર્મ। એ દાન ધર્મ પણ ત્રણ પાંચ પ્રકારના, એની અંદર એક અનુકંપા નામનું પણ દાન આવે છે। એ અનુકંપા દાન કરવાથી આપણા જીવનની અંદર માનવતાનો જીવો કરશે। આપણે ત્યાંથી સ્થગિત નથી થઈ જવાનું, આપણું જૈન શાસન છે, આપણે આગળ સુધી પહોંચવાનું છે। માત્ર એવું નહીં વિચારવાનું કે માનવ સેવા એટલે આપણે સમાપ્ત, એવું નહીં। આપણે તો નાના કન્યા જેવા એ પંચવાની પણ જોવાની છે, દયા ચિંતવાની છે, એની સાથે પણ આપણે મૈત્રી ભાવથી વર્તવાની છે। માનવ સેવા કરતો ઘરો તો એ બહુ સારું છે, બહુ એકદમ અનુમોદનીય છે। કારણ કે જે વર્ષો પહેલાં માફ કરી શકે માફ, એના જીવનની અંદર અનુકંપા દાન જોવાની એટલી બધી એને આતુરતા હતી કે એના પિતા